નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે રેશન કાર્ડમાં જોવા મળતા વ્યક્તિગત મેમ્બર આઈડી વિશે માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી અને રસપ્રદ માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ ઉપયોગી એવી માહિતી છે, કેમ કે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી એવું રેશન કાર્ડનું મેમ્બર આઈડી કઈ રીતે જોઈ શકાય અને એ પણ તમારી જાતે તમારા મોબાઈલથી કઈ રીતે જોઈ શકાય તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ તમારા રેશન કાર્ડના કોઈ પણ સભ્યનો 18 અંકનો મેમ્બર આઈડી નંબર જોવા માંગતા હોય તો તે કઈ રીતે જોઈ શકાય તેના વિશેની વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આજકાલ ઘણી બધી યોજનાઓના ફોર્મ ભરવા માટે મેમ્બર આઈડીની જરૂર પડે છે. જેમ કે તાજેતરમાં જે બાળકોના સ્કોલરશિપ માટેના ફોર્મ ભરાઈ રહેલ છે તેમાં મેમ્બર આઈડીની જરૂરિયાત ઊભી થઈ રહી છે. તો ઘણી વખત શું થાય કે તમારા રેશન કાર્ડમાં તમે નામ ચડાવવા માટે ગયા હોય ત્યારે કદાચ કોઈ કનેક્ટિવિટી ન હોવાના કારણે અથવા તો લાઇટ ન હોવાના કારણે તમને રેશન કાર્ડમાં પેનથી નામ લખી અને આપી દે અને ત્યારબાદ તમારા જે તે નામ છે તે ઓનલાઈન ચડાવી દેવામાં આવેલું હોય, જેથી કરી અને પેનથી લખેલું હોવાથી તમારું મેમ્બર આઈડી નંબર છે તે તમને રેશન કાર્ડમાં જોવા મળશે નહીં. તો આવા સંજોગોમાં તમારે ફરીથી રેશન કાર્ડની પ્રિન્ટ કઢાવવા માટે જવું પડે છે અને તેના માટે તમારે તાલુકા કચેરીએ જવું પડતું હોય છે. તો તાલુકા કચેરીએ જ્યાં સિવાય સીધા જ તમારા મોબાઈલથી આ મેમ્બર આઈડી નંબર તમે કઈ રીતે જોઈ શકો તેના વિશે આપણે વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવીશું. તો તેના માટે આપણે સૌથી પહેલાં બ્રાઉઝર ખોલી લઈશું. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, મેમ્બર આઈડી જાણવા માટે સૌથી પહેલાં આપણે કોઈ પણ બ્રાઉઝર ખોલી લેવાનું રહેશે અને ત્યાં આપણે ગૂગલ સર્ચમાં NFSA લખી લેશું અને સર્ચ કરી લેશું. જેવા આપણે NFSA લખશું એટલે આપણને પહેલી જ લિંક આપણને જોવા મળી જશે NFSA.gov.in વેબસાઇટની. તો અહીંયા આપણને જે પહેલી જ લિંક જોવા મળે છે તે પહેલી જ લિંક ઉપર આપણે ટચ કરી દઈશું. તે ટચ કરતાની સાથે જ આપણી સામે એક વેબસાઇટ ખુલી જશે. તો આપ જોઈ રહ્યા છો કે તે વેબસાઇટ આપણી સામે ખુલી રહી છે. તો આ પ્રમાણે મિત્રો વેબસાઇટ આપણી સામે ખુલી જાય છે. ત્યાં કૂકીઝનો મેસેજ આવે તો તેને આપણે એક્સેપ્ટ આપી દેવાનું છે. તો જોઈ શકો છો કે નેશનલ ફૂડ સિક્યુરિટી પોર્ટલ આપણી સામે ખુલી ગયેલ છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા જે 3 ડોટનું નિશાન છે ત્યાં ટચ કરવાનું રહેશે. તે ટચ કરતાની સાથે આપણને મેનુઓ જોવા મળશે, તેને આપણે થોડા સ્ક્રોલ કરી લઈશું. સ્ક્રોલ કરી અને અહીંયા આપણને એક ડેસ્કટોપ સાઇટનો ઓપ્શન જોવા મળે છે. તમે અહીંયા જોઈ શકો છો ડેસ્કટોપ સાઇટ. તો આ તેની સામેનું જે ચેકબોક્સ છે તેમાં આપણે ચેકમાર્ક કરી લેશું. જે ચેકમાર્ક કરવાથી થશે શું કે આપણા મોબાઈલમાં જે વેબસાઇટ ખુલશે તે ડેસ્કટોપ એટલે કે તમારા લેપટોપ કે કમ્પ્યુટરમાં જે પ્રમાણે વેબસાઇટ ખુલે છે તે પ્રમાણે આ વેબસાઇટ ખુલી જશે, જેથી કરી અને આપણને પ્રોસેસ કરવામાં અનુકૂળતા રહે. તો આ પ્રમાણે મિત્રો આપણી સામે ડેસ્કટોપ સાઇટ ખુલી ગયેલી છે. હવે ડેસ્કટોપ સાઇટ ખુલતાની સાથે જ આપણને અહીંયા અલગ અલગ મેનુઓ જોવા મળી જશે. અહીંયા આપણે જોઈ શકો છો અલગ અલગ મેનુઓ જોઈ શકીએ છીએ. તો આ અલગ અલગ મેનુઓમાં અહીંયા આપણને એક સિટીઝન કોર્નરનો મેનુ જોવા મળે છે. તમને અહીંયા બતાવી દઈએ સિટીઝન કોર્નર. તો આ સિટીઝન કોર્નરના મેનુ ઉપર આપણે ટચ કરવાનું છે અને તેને ટચ કરતાની સાથે આપણને બીજા થોડા મેનુઓ જોવા મળશે, જેમાં ચોથા નંબરનો મેનુ છે નો યોર રેશન કાર્ડ સ્ટેટસ. તો આ મેનુ ઉપર આપણે ટચ કરી દેવાનું રહેશે. તે ટચ કરતાની સાથે જ બીજા એક નવા ટેબમાં આપણી સામે આ પ્રમાણેની સ્ક્રીન ખુલી જશે. તમે જોઈ શકો છો કે આ પ્રમાણેની સ્ક્રીન આપણી સામે ખુલી ગઈ છે. તો અહીંયા ડ્રોપડાઉનમાં આપણને રેશન કાર્ડ નંબર સિલેક્ટ છે તો તેને તેમ જ રહેવા દેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા આપણે આપણો રેશન કાર્ડ નંબર દાખલ કરી દેવાનો છે. ત્યારબાદ અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને ગેટ રેશન કાર્ડ ડિટેલના બટન ઉપર ટચ કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં
અને ત્યાર પછી તમને આગળની માહિતી બતાવું છું. તો મિત્રો, મેં અહીંયા રેશન કાર્ડ નંબર અને કેપ્ચા કોડ બંને ટાઈપ કરી લીધા છે. હવે હું અહીંયા ગેટ આરસી ડિટેલના બટન ઉપર ટચ કરી દઉં છું. જે ટચ કરતાં આ પ્રમાણે પ્રોસેસ થઈ જશે અને નીચે આપણા રેશન કાર્ડની ડિટેલ જોવા મળશે. તો તેના માટે આપણે થોડું સ્ક્રોલ કરવાનું રહેશે. તો થોડું નીચે સ્ક્રોલ કરતાની સાથે જ આપણી સામે આ પ્રમાણે રેશન કાર્ડની ડિટેલ આવી જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો રેશન કાર્ડ ડિટેલ, જેમાં સૌથી પહેલાં આપણને રેશન કાર્ડ નંબર જોવા મળે છે, ત્યાર પછી અહીંયા સ્કીમની ડિટેલ જોવા મળે છે, ત્યાર પછી અલાઉડ ટુ ONORC એટલે કે વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત તમે એલાઉ છો કે કેમ તે અહીંયા આપણને જોવા મળે છે. તો અહીંયા આપણને યસ જોવા મળી રહ્યું છે, એટલે કે આપણે વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત કોઈપણ જગ્યાએથી જે આપણો અનાજનો જથ્થો છે તે ઉપાડી શકીએ છીએ. તો અહીંયા કૌંસમાં લખેલ છે કેન ટેક રેશન કાર્ડ ફ્રોમ એની શોપ, એટલે કે કોઈ પણ રેશનની દુકાનેથી આપણે અનાજ મેળવી શકીએ છીએ. ત્યાર પછી હેડ ઓફ ફેમિલીનું નામ છે અને એડ્રેસ છે. ત્યારબાદ નીચે અહીંયા ફેમિલી મેમ્બરની ડિટેલ જોવા મળે છે, જેમાં ક્રમ નંબર છે. ત્યાર પછી અહીંયા આપણને જે 18 અંકનો મેમ્બર આઈડી છે તે મેમ્બર આઈડી જોવા મળી જશે. ત્યાર પછી નામ છે. ત્યાર પછી રિલેશન વિથ હેડ ઓફ ફેમિલી એટલે કે મુખ્ય વ્યક્તિ સાથેનો સંબંધ છે. અને UID સ્ટેટસ એટલે કે આધારનું સ્ટેટસ. તો આ પ્રમાણે મિત્રો, તમે પણ તમારા મોબાઈલમાં તમારા કોઈ પણ સભ્યનું જે ફેમિલી મેમ્બર આઈડી નંબર છે તે તમે એકદમ સરળતાથી જોઈ શકો છો. તો મિત્રો, આશા રાખું કે રેશન કાર્ડનો ફેમિલી મેમ્બર આઈડી નંબર કઈ રીતે જોવો તેના વિશેની વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.